नमस्ते बालको, विषय सामान्य ज्ञान धोरण बे, पाठ पंदर प्राणियों रेखा। बालको आज आपणे कया प्राणी कई जगह रहे छे ए आपणे जोईशु। जो बालको अहीं आपणे प्राणियों रहेठाण बतायेला छे तो आज आपणे केटला प्राणियों रहेठाण जोईशु। જો બાળકો આ છે ગાય અને ગાય હોય એ બાળકો આવી જગ્યામાં રહે છે જેને આપણે કોટ કહીએ છીએ એટલે કે ગાય છે એ કોટની અંદર રહે છે। બાળકો આ છે ઘોડો અને ઘોડો જેમાં રહે છે તેને તબેલા કહેવામાં આવે છે એટલે કે ઘોડો તબેલાની અંદર રહે છે। પછી આ છે બાળકો કૂતરો, કૂતરો જેમાં રહે છે તો આ જે જગ્યા છે એને કોટડી કહેવામાં આવે છે તે કૂતરો કોટડીમાં રહે છે। પછી આ છે બાળકો વુંડ, જેને આપણે ડુક્કર પણ કહીએ છીએ તો એ ડુક્કર વાડામાં રહે છે। પછી આ છે બાળકો સિંહ, તો સિંહ હોય છે એ આવી ગુફાની અંદર રહે છે। દેખાય છે ને બાળકો, એની અંદર ગુફા જેવું દેખાય છે ને, જો એ પથ્થરની ગુફા દેખાય છે એ ગુફાની અંદર આ છે સિંહ, તો સિંહ હોય એ ગુફાની અંદર રહે છે। પછી આ છે બાળકો સસલું, તો સસલું હોય છે એ આવી બખોલની અંદર રહે છે। દેખાય છે ને તમને બખોલ બાળકો, તો એ બખોલની અંદર સસલું રહે છે। પછી બાળકો આ છે સાપ, તો જો બાળકો સાપ છે એ શેમાં રહે છે, તો જો આ દર દેખાય છે તમને, તો સાપ હોય છે એ દરની અંદર રહે છે। પછી બાળકો આ છે ઘેટા, અને આ ઘેટા છે એ શેમાં રહે છે બાળકો, વાડામાં, આને વાડો કહેવામાં આવે છે। પછી જો બાળકો આ છે મરઘી, તો મરઘી શેમાં રહે છે, આને આપણે ખડા એટલે કે જે પાંજરા કહીએ છીએ એ પાંજરાની અંદર મરઘી રહે છે। પછી આ છે બાળકો પંખી, તો પંખી બાળકો શેમાં રહે છે, તો આને માળો કહેવામાં આવે છે। પંખી હોય છે એ અલગ અલગ પ્રકારના માળા બનાવીને માળામાં રહે છે, અલગ અલગ પક્ષી અલગ અલગ પ્રકારના માળા બનાવે છે અને પંખી હોય છે બાળકો એ માળાની અંદર રહે છે। પછી આ છે બાળકો મધમાખી, તો મધમાખી હોય છે એ મધપુડાની અંદર રહે છે। પછી જો બાળકો આની અંદર કીડીઓ છે, અને કીડી હોય છે એ કીડી બાળકો રાફડા, આવો રાફડું બનાવીને રાફડાની અંદર રહે છે, તો કીડી હોય એ રાફડામાં રહે છે। પછી બાળકો આ છે કરોળીઓ, તો કરોળીઓ હોય એ બાળકો શેમાં રહે, તો કરોળીઓ હોય એ જાળાની અંદર રહે છે, અને જાળું કહેવામાં આવે છે। પછી આ છે બાળકો ઉંદર, તો ઉંદર છે એ ઉંદર જુઓ એ દરની અંદર રહે છે, અહીં દર દેખાય છે બાળકો એ દરની અંદર રહે છે। પછી આ છે બાળકો વાંદરા, તો વાંદરા હોય છે એ વાંદરા ઝાડ ઉપર રહે છે, દેખાય છે ને તમને આ ઝાડ, તો ઝાડની ઉપર વાંદરા રહે છે। પછી આ છે બાળકો માછલી, જે માછલી હોય છે એ પાણીમાં રહે છે। નમસ્તે બાળકો, વિષય સામાન્ય જ્ઞાન ધોરણ બે, પ્રાણીઓ અને તેમના રહેઠાણના નામ। તો અહીંયા બાળકો આપણને કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, એ પ્રાણીઓ કઈ જગ્યાએ રહે છે તે આપણે અહીંયા લખવાનું છે, એટલે કે પ્રાણીઓના રહેઠાણના નામ આપણે લખવાના છે। તો સૌથી પહેલા બાળકો છે ગાય, તો ગાય બાળકો શેમાં રહે છે, તો જે ગાય હોય છે બાળકો એ કૂટની અંદર રહે છે, તો આપણે અહીંયા લખીશું। પછી છે બાળકો ઘોડો, તો જે ઘોડો હોય છે બાળકો એ તબેલાની અંદર રહે છે, તો આપણે અહીંયા લખીશું તબેલો।
બાળકો, આપણે ચોપડીની અંદર પાઠ 16 પ્રાણીઓના રહેઠાણની અંદર આપણે જોઈશું કે નીચે અ વિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના રહેઠાણના નામ આપ્યા છે. બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અ વિભાગની વિગત સામે લખો. તો આપણે અહીંયા જે અ વિભાગની અંદર પ્રાણીઓના નામ આપેલા છે તેની સામે તે ક્યાં રહે છે એ બ વિભાગમાં આપેલા છે. આમાંથી સાચો જવાબ શોધીને આપણે અહીંયા લખવાનો છે. તો બાળકો ઘોડો, તો ઘોડો હોય શેમાં રહે છે? તો આમાંથી આપણે બાળકો જોઈએ શેમાં રહે છે, તો તબેલો. તો અહીંયા આપણે લખીશું તબેલો. પછી જે બાળકો ઘેટું, તો ઘેટું હોય એ બાળકો શેમાં રહે છે? તો આમાંથી આપણે જોઈએ શેમાં રહે છે, તો વાડો. તો અહીંયા લખીશું વાડો. પછી જે બાળકો કીડી, તો કીડી બાળકો શેમાં રહે? તો કીડી આમાંથી બાળકો આપણે જોઈએ તો રાફડો. પછી જે બાળકો સિંહ, તો સિંહ હોય એ શેમાં રહે? તો ગુફામાં. પછી જો બાળકો અહીંયા શું આપ્યું છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. એટલે કે જે સાચું વાક્ય હોય તેની સામે રાઈટની અને ખોટું વાક્ય હોય તેની સામે રોંગની નિશાની કરીશું. તો બાળકો ઉંદર દરમાં રહે છે, તો બાળકો સાચું છે.
તો હા સાચું છે તો આપણે અહીંયા રાઈટ કરીશું પછી જે બાળકો કરોળિયો જાળામાં રહે છે તો બાળકો કરોળિયો જાળામાં રહે તો હા તો આપણે અહીંયા રાઈટ કરીશું સસલું બખોલમાં રહે છે તો બાળકો સાચું છે સસલું હોય એ બખોલની અંદર રહે છે તો આપણે અહીંયા રાઈટ કરીશું પછી જે બાળકો વાંદરો ડુક્કર વાડામાં રહે છે તો બાળકો સાચું છે ના વાંદરો હોય છે એ ક્યાં રહે છે તો એ ઝાડ ઉપર રહે છે તો અહીંયા આપણે રોંગ કરીશું પછી બાળકો મધમાખી માળામાં રહે છે તો બાળકો મધમાખી માળામાં રહે છે ના તે મધપુડામાં રહે છે તો આપણે અહીંયા રોંગ કરીશું પછી ગાય કોટડીમાં રહે છે બાળકો ગાય કોટડીમાં રહે ના એ કુડમાં રહે છે એટલે આપણે અહીંયા ખોટું કરીશું પછી બાળકો મરઘી દરમાં રહે છે બાળકો મરઘી દરમાં રહે છે તો ના મરઘી દરમાં રહેતી નથી એટલે આપણે અહીંયા રોંગ કરીશું માછલી પાણી માળા જેવી રચનામાં રહે છે તો સાચું છે તો આપણે અહીંયા રાઈટ કરીશું